दोस्तों હું છું ભરત ભોકિયા ઓનલાઈન ટીચર ચેનલમાં આપનું સ્વાગત છે મારી આ ઓનલાઈન ટીચર ચેનલમાં આપ જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન અભ્યાસક્રમ સરકારી યોજનાઓ અને સહાય વિશેની માહિતી જનરલ નોલેજ અને પરીક્ષાઓ વિશેની માહિતી તેમજ સરકારી નોકરી અને તે અંગેના ન્યૂઝ વિશેની માહિતી આ પ્રકારની તમામ માહિતી આપના મોબાઈલમાં ઝડપથી મળી રહે તે માટે વિડીયો નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો જેનાથી તમામ વિગતોના નોટિફિકેશન આપણને મળતા રહે थैंक यू સ્વાધ્યાય 2.4 દાખલા નંબર 9 આ દાખલામાં તમને આપેલું છે એક દાદાની ઉંમર છે એ પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે જો દાદાની ઉંમર પૌત્રીઓની ઉંમર કરતા 54 વર્ષ વધુ હોય તો દાદાની અને પૌત્રીની ઉંમર છે આપણને મેળવવાની કહી છે અહીં પૌત્રીની ઉંમર કરતા એટલે જેના કરતા તમને વાક્યમાં રકમમાં કહેવાય એવું છે તેના બરાબર તમારે ચલ ધારી લેવાનો છે x કોઈ પણ ધારી શકો પણ આપણે એક્સ ધારીએ છીએ તો ધારો કે પૌત્રીની ઉંમર બરાબર એક્સ વર્ષ પૌત્રીની ઉંમર બરાબર એક્સ વર્ષ માટે દાદાની ઉંમર બરાબર 10 x વર્ષ 10 ગણી એટલે 10 x વર્ષ 10 ગણી એટલે 10 x વર્ષ હવે શું કીધું છે કે દાદા છે એ પૌત્રી કરતા 54 વર્ષ મોટા છે અથવા તેની ઉંમર 54 વર્ષ વધુ છે માટે અહીં આપણે એક તરફ લઈ લઈ દાદા આ બાજુ પૌત્રી તો દાદા કેટલા વર્ષના છે 10 x વર્ષના પૌત્રી છે એક્સ વર્ષની બંનેને આપણે સરખા કરવા હોય તો આપણે ખબર છે કે દાદાની ઉંમર છે એ પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધુ છે તો આ દાદાની ઉંમર મોટી છે તો આ જે છે પૌત્રીની ઉંમર તેમાં તમે 54 ઉમેરશો તો તમે વચ્ચેની બરાબર લખી શકો બરાબર સીધી જ વાત છે કે જે પલ્લું ભારે છે તેમાંથી વજન છે સામેનો હલકા પલ્લામાં મૂકશો એટલે તમને પલ્લા બરાબર થઈ જશે એવી જ રીતે જેમાં ઉંમર વધારે છે તેમાં જેટલી વધારે છે તેટલી ઉંમર સામે તમે ઉમેરશો એટલે બંને સમીકરણ સરખા થઈ જશે તો દાદા 10 x વર્ષના અને પૌત્રીની ઉંમરમાં આપણે 54 ઉમેર્યા માટે 10 x માંથી આપણે એક્સ માઇનસ કરશું તો આ બાજુ વધશે માત્ર 54 માટે 9 x = 54 માટે એક્સ બરાબર 54 / 9 માટે એક્સ બરાબર 6 9 6 54 તો એક્સ બરાબર મળે છે તમને 6 વર્ષ એક્સ બરાબર 6 વર્ષ તો એક્સ કોની ઉંમર છે પૌત્રીની ઉંમર છે માટે પૌત્રીની ઉંમર બરાબર એક્સ બરાબર 6 વર્ષ અને દાદાની ઉંમર બરાબર 10 x = 10 × 6 = 60 વર્ષ તો આ પ્રમાણે દાદાની ઉંમર મળી આપણને 60 વર્ષ પૌત્રીની ઉંમર મળી આપણને 6 વર્ષ તો 6 × 60 થઈ ગયા 10 ગણી ઉંમર તો આ મુજબ એક લોજિકથી દાખલો છે સરસ રીતે સમજી શકાય છે કે દાદા અને પૌત્રીની ઉંમર આ પ્રમાણે મેળવી શકાય છે વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં દઢીકરણ માટે ઉપયોગી બને તે માટે તમે દાખલો ઉતારી લેશો જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખો અને વિડીયો ગમે તો લાઇક કરી શેર કરી અને સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો સુધી પહોંચાડો જેનાથી વધુમાં વધુ બાળકોને લાભ મળે થેન્ક યુ